एक बार नरहरि भाई माटे जोरदार ताली। थैंक यू। मारू नाम नरहरि पंड्या, नॉर्थ गुजरात पाटण जोड़े गावड़का जेवू नानकडू गामडू छे ते गामडामां रहू छू। व्यवसाय सेकेंडरी स्कूल पर टीचर हतो, 15 सालमां रिटायर्ड थयो छू अने आजे आ स्टेज उपर जे ऊभो छू मारा जन्मदाता मारा मां बाप हता पण मारा जीवनदाता आदरणीय चौहान साहेब। લાંબો અનુભવ નહીં તો પણ એટલી બધી બીમારીઓ મારા જોડે હતી કે આજે હું જીવતો ના હોત। 98 kg વેટ હતું, પેટ એટલું બધું બહાર હતું, ચશ્મા ઉતારીને પેટ ઉપર મૂકીને ફરતો મારા ચશ્મા નતા પડતા। આવડી દીકરી મારી દીકરીની દીકરી નાની પેટ ઉપર બેસે હું ફરું કે દાદા આરામ ખુરશી એ પડે નહીં, આટલું વિકૃત મારું પેટ હતું જેનો પેટ બહાર એના રોગ અંદર, પરિણામે એટલા બધા રોગ અંદર હતા, બંને ઢીંચણમાં એટલી તકલીફ, 14 વર્ષથી ઉભા ઉભા ટોયલેટ જતો, ઇંગ્લિશ ટોયલેટમાં પણ નહીં, પેન કિલર ચાલુ થઈ, બક્ષિસમાં અસ્થમા દમ મળ્યો, બક્ષિસમાં એની દવા ચાલુ થઈ, બક્ષિસમાં બીપી મળ્યું, 2 ટાઈમ બીપીની ગોળી લેવા છતાં બીપી 200 આસપાસ રહેવા માંડ્યું, બક્ષિસમાં હાર્ટની ઇફેક્ટ થઈ, કાર્ડિયોગ્રામ કઢાયા તો કે એન્જિયોગ્રાફી કરવી પડશે, એન્જિયોગ્રાફી કરાવી તો કે હાર્ટની બધી રસ્તો બંધ છે, 1/2 કલાકમાં જો બાયપાસ ના કર્યું તો તમે નથી, 8 વર્ષ થયા આ વાતને અહીંયા ઊભો છું તમારી સામે। 31/5/15 રિટાયર્ડ થવાનો હતો, રોજ સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું 31/5/15 સુધી મને જીવતો રાખજે, એક દિવસ મારે પેન્શન થવું નથી, ચાલુ નોકરીએ મારી લાશ આ ગામમાંથી મારા વતનમાં જાય એ મને મંજૂર નથી। 10 જૂન 14 ના દિવસે મારો પરમાત્મા મને મળી ગયો, ન્યુ ડાયટ સિસ્ટમ મને મળી ગઈ, ચુસ્ત પાલન કર્યું, 34 વર્ષ મેં જોબ કરી, આજે છાતી ઠોકીને હું બધે કહેતો હોઉં છું કે એક દિવસ મારે પેન્શન નહોતું ખાવું, હવે હું 35 વર્ષ પેન્શન ખાવાનું, 34 વર્ષ જોબ કરી છે, પેન્શન 35 વર્ષ ખાવાનું, હવે ઉતાવળ નથી ઉપર જવાની, રાહબર મળી ગયો છે હવે મને, એટલે જીવનદાતા મારા ગુરુ આદરણીય ચૌહાણ સાહેબ છે, ખૂબ એમની સાથે રહેવાનો મને મોકો મળે છે, એક એક મહિનો ઘણી વખત અમે એક રૂમમાં, ઘણી વખત એક પલંગમાં અમે સુતા હોઈએ છીએ, આટલો નજીકનો લાવો કદાચ મળ્યો છે બધાને, પણ હું એમ માનું છું કે મને મળ્યો છે એવો કોઈને નહીં મળ્યો હોય, એમના માટે હું એક ગીત ગાતો હોઉં છું ઘણી વખત ઘણી જગ્યાએ, અને રિટાયર થયા પછી મેં સાહેબને પ્રોમિસ આપી દીધું કે રિટાયર પછી હું કોઈ સાઈડ જોબ નહીં કરું, 24 કલાક હું NDSની સેવામાં આપના ચરણોમાં રહીશ અને એ વચનને શક્ય એટલો હું પાળવાનો પ્રયત્ન કરું છું। બધા ન્યુ ડાયટ સિસ્ટમના ગ્રુપમાં જોડાયેલા હશો, મારા સાથે કોઈ ગ્રુપમાં જોડાયેલા હો તો બધાને ખ્યાલ હશે, સાહેબ તો મને કહે છે પંડ્યાજી ઊંઘતા નથી, ઊંઘવા દેતા નથી, ખાતા નથી, ખાવા દેતા નથી, રોજ સવારે 4 વાગે ગ્રુપમાં મારો મેસેજ તમને મળી જતો હશે, રોજ સવારે 4 વાગે સતત નોન સ્ટોપ સેવા કરવાનો જે મને મોકો મળ્યો છે એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવાનો હું પ્રયત્ન કરું છું, શક્ય એટલી લોકોને હેલ્પ કરું છું, શિબિરો પણ મારી સાહેબના આશીર્વાદથી શિબિરો પણ મારી ગોઠવાય છે,
અને ખૂબ સરસ મને આ રસ્તો મળ્યો છે એટલે સાહેબ માટે હું એક ગીત ગાતો હોઉં છું. કચ્ચા કાચું ખવાય, હા હા કાચું ખવાય,
હકીકત માં કોઈ વસ્તુ કાચી નથી, કોઈ વસ્તુ કાચી નથી. સૂરજ ની ગરમી થી ચંદ્ર ની શીતળતા થી પાકી અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને બજાર માં આવે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પણ આપણે એને કાચું માનીએ છીએ અને ચૂલા ઉપર જે ચડાવીએ છીએ એને આપણે પાકું માનીએ છીએ. હકીકતમાં ગેસ ઉપર કે ચૂલા ઉપર ઉકાળી 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 અને એને સત્વ તત્વો બધા ખલાસ કરી નાખીએ છીએ તો એ કાચું બની જાય છે, એ પાકું નથી. પણ આપણે એને પાકું માનીએ છીએ એટલે કાચા પાકાનો ભેદ આપણે સમજતા નથી. એટલે હું ઘણી વખત કહેતો હોઉં છું, અરે કાચું કાચું સૌ કહે પણ કાચું સમજે ના કોઈ. અરે એક વાર જો કાચું સમજો અરે તમારા દુઃખ દૂર હો. કાચા પાકાનો ભેદ સમજો. જો કચ્ચા ભોજન હૈ જો કચ્ચા ભોજન હૈ વોહી પક્કા ભોજન હૈ ઓર હમ જિસે પક્કા માનતે હૈ વોહી કચ્ચા ભોજન હૈ. ઇસીલિયે મેં બાર બાર કહેતા હું કચ્ચા ભોજન પક્કા ભોજન પક્કા ભોજન કચ્ચા. ક્યા યાદ રખો, કચ્ચા ભોજન પક્કા ભોજન પક્કા ભોજન કચ્ચા. કચ્ચે પક્કે કા ભેદ જો સમજે વોહી સાધક સચ્ચા થૈયા થૈયા કા થઈ. અને કાર્યક્રમની પૂર્ણાહુતિ જો કરવાની હોય તો પૂર્ણાહુતિમાં એટલું જ કહીશ, મહાપુરુષે જે દુઃખ દર્દ અને દવા વિનાની દુનિયાનો જબ રામાયણ યુગમાં અશ્વમેધ યજ્ઞનો આયોજન હતું એવો એનાથી પણ વિશાળ યજ્ઞ જે શરૂ કર્યો છેલ્લા 30 વર્ષથી આપણે એમાં કાંઈ કરવાનું નથી. એક આહુતિ આપવાની છે આપણા તરફથી, એક આહુતિ. હું એનડીએસમાં જોડાયો છું, મારે એક જણાને જોડવો છે, બસ આટલું જ કરો. તમે જુઓ હા કરોડોની સંખ્યામાં, આજે કરોડોની સંખ્યામાં લોકો એક એક કરતો જોડાઈ ગયા છે તો આપણે આટલું જ કરીએ. આ સિવાય આપણે એક આહુતિ આપીએ. બહુ સરસ આજનું આયોજન, એના માટે તો શબ્દ ન કહી શકાય. પણ અમને જે આમંત્રણ મળ્યું છે અને આ સ્ટેજ આપ્યું છે અમને એટલે આપણે બધાને, તો આપ સૌ વતી હું કહું ખૂબ ખૂબ ધન્યવાદ.